વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલીશું પાંચ ને આ બાજુ લઈએ તો માઇનસ પાંચ અને આ ત્રણ ને આ બાજુ લઈએ તો માઇનસ ત્રણ હવે એ વન એ ટુ બી વન બી અને સી વન સી ટુ કરીએ ત્રણ પાંચ એક ત્રણ કઈ નથી તો એક કહેવાય ઓછા પાંચ ઓછા ત્રણ હવે અહીંયા આપણે ફરીથી જે આગળ સ્ટેટમેન્ટ લખતા તે લખીશું એ વન એ ટુ ડઝ નોટ ઇક્વલ ટુ બી વન બી એટલે સમીકરણનો અનન્ય ઉકેલ છે સમીકરણનો સમીકરણનો અનન્ય ઉકેલ છે અનન્ય ઉકેલ છે બરાબર છે હવે આપણે ચોકડી ગુણાકારની રીત એપ્લાય કરીશું અને એક બરાબર છે અહીંયા જર્ની બી વન બી છે શરૂ હોતા હોય બી વન બી ટુ પે ખતમ હોતા હોય ઓકે અહીંયા સી વન સી ટુ સી વન સી ટુ રિપીટ એ વન એ ટુ એ વન એ ટુ રિપીટ બી વન બી ટુ ઓવર ઓકે હવે આની કિંમતો આપણે ઉપર જોઈને મૂકવા માંડીએ બી વન બીટોની કિંમત અનુક્રમે એક અને ત્રણ છે સી વન સીટો માઇનસ પાંચ માઇનસ ત્રણ છે એ વન એ ટુની કિંમતની કિંમત ત્રણ પાંચ છે અગેન રિપીટ એ વન એટોની કિંમત ત્રણ પાંચ અને બી વન બીટોની કિંમત એક ત્રણ હવે ગુણાકાર અને માઇનસ અહીંયા શું કરીશું આપણે અહીંયા એક્સ એમને અહીંયા એક ગુણ્યા ઓછા ત્રણ ઓછા तर गुणिया ओ पांच एज रीते गुणिया पांच गुणिया त्री एज रीते एक गुणिया पांच अथवा पांच गुणिया एक हम नीचे आइए एक गुणिया ओछा तरह ओछा त्रन अछा पांच ताली पंदर ओछा पंदर एज रीते जाइए ओछा पांच गुणिया पांच ओछा पचीस

ઓકે એના જેવો બીજો દાખલો છે વિદ્યાર્થી મિત્રો વ્યાપક સ્વરૂપમાં ફેરવી દઈ વ્યાપક સ્વરૂપમાં જ છે સીધી કિંમતો મૂકીએ એક બે બે ઓછા ત્રણ એક ઓછા બાર ઓકે અને સેમ સ્ટેટમેન્ટ હવે તમે જાતે લખી શકો છો એ વન એ ટુ does not equal to b1 b2 એટલે સમીકરણના કેટલા ઉકેલો છે એક અનન્ય ઉકેલ છે જાતે સ્ટેટમેન્ટ હવે લખી દેજો ઓકે અહીંયા b1 b2 થી શરૂ થાય b1 b2 પે ખતમ થાય x y અને 1 ઓકે પછી b1 b2 પછી લખાશે c1 c2 c1 c2 રિપીટ એના પછી લખાશે a1 a2 a1 a2 રિપીટ છેલ્લે b1 b2 હવે આપણે આમાં કિંમતો મૂકીએ કિંમતો ઉપર વ્યાપક સ્વરૂપમાં જોઈને જ મૂકવાની છે b1 b2 ની કિંમત છે 2 3

ફરીથી સ્ટેટમેન્ટ લખાયું છે ઉપરનું સ્ટેટમેન્ટ છે ઓકે બે ગુણ્યા ઓછા બાર ડાયરેક્ટ કરીએ છીએ પહેલેથી ડાયરેક્ટ કરવા પ્રયત્ન નહીં કરવાનો ઓકે હવે એક ગુણ્યા બે બે ઓછા બાર ગુણ્યા એક ઓછા બાર એક ઓછા તો કરવાનું જ નિયમ પ્રમાણે અને બીજું ઓછા બાર એ જ રીતે અહીંયા આવી જઈએ એક ગુણ્યા ત્રણ ઓછા ત્રણ અને બે દુ ચાર આ ઓછા નિયમનું છે અને અહીંયા ઓછા ચાર અહીંયા ઇવન તમે બંને વધતા વધતા છે તો આવું લખતે ઓછા ત્રણ ઓછા વધતા ચાર તો પછી ઓછા ઓછા થવાનું એટલે ઓછા ત્રણ ઓછા ચાર મેં ડાયરેક્ટ લખ્યું છે ઓકે હવે અહીંયા આવી જઈએ ઓછા ચાર ઓછા ઓછા વધતા ત્રણ અહીંયા બે વત્તા બાર અને અહીંયા ઓછા ત્રણ ઓછા ચાર ઓછા સાત બરાબર છે અહીંયા ઓછા ચોવીસ વધતા ત્રણ ઓછા એકવીસ થશે અને અહીંયા બાર વત્તા બે ચૌદ થશે અહીંયા ઓછા ત્રણ ઓછા ચાર ઓછા સાત

b xota y = 35 35 ને આ બાજુ લઈ લઈએ -35 65 ને આ બાજુ લઈ લઈએ -65 a1 a2 b1 b2 c1 c2 2 3 1 4 -35 -65 બધી કિંમતો અહીંયાથી આવી હવે સ્ટેટમેન્ટ જાતે લખજો a1 a2 does not equal to વાળો રાઈટ ઓકે ક્રોસ મલ્ટીપ્લાય એપ્લાય કરીએ છે x y 1 b1 b2 થી શરૂ ہوتا છે b1 b2 પર ખતમ ہوتا છે અહીંયા લખીશું આપણે c1 c2 c1 c2 રિપીટ અહીંયા લખીશું આપણે b a1 a2 a1 a2 રિપીટ અને b1 b2 છેલ્લે સી વન સીટો ની કિંમત રિપીટ ઓછા પાત્રીસ ઓછા પાસઠ એ વન એટુ ની કિંમત બે ત્રણ એ જ રીતે અહીંયા આવી જઈએ એ વન એટુની કિંમત બે ત્રણ અને બી વન ની કિંમત વન ફોર બરાબર છે ઓકે હવે આની અંદર મેં ડાયરેક્ટ નથી કર્યું ડાયરેક્ટની અંદર યુ 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 આર ગેટિંગ એવું મને લાગી રહ્યું છે એટલે એક ગુણ્યા ઓછા પાસઠ ઓછા ઓછા પાંત્રીસ ચાર ગુણ્યા ઓછા પાંત્રીસ એ જ રીતે ઓછા પાંત્રીસ ગુણ્યા ત્રણ અહીંયા ઓછા ઓછા પાસઠ ગુણ્યા બે એ જ રીતે અહીંયા આવી જઈએ બે ગુણ્યા ચાર આ બંનેનો ગુણાકાર બે ગુણ્યા ચાર ઓછા ત્રણ ગુણ્યા એક હવે અહીંયા આવી જઈએ ઓછા પાસઠ ગુણ્યા એક ઓછા પાસઠ આ ઓછા એમનું એમ આ બંનેનો ગુણાકાર શું થશે હવે અહીંયા આવી જઈએ પાંત્રીસ ગુણ્યા ત્રણ એકસો પાંચ ઓછા એકસો પાંચ અને આ બંનેનો ગુણાકાર પાસઠ દુ એકસો ત્રીસ ઓછા એકસો ત્રીસ આ ઓછા એમનું એમ આ બંનેનો ગુણાકાર લખ્યો રાઈટ ઓકે હવે એ જ રીતે આઠ ઓછા ત્રણ